हेलो फ्रेंड्स, आज आपणे वात करीशुं श्री राजेंद्र सिंह वॉटर कंजर्वेनिस्ट अने एन्वायरमेंटलिस्ट विषे। तेओ राजस्थानना अलवर डिस्ट्रिक्टमां काम करे छे अने वॉटरमेन ऑफ इंडिया तरीके जाणीता छे। तेओने 2001 प्रतिष्ठित मेक्सेसे एवॉर्ड अने 2015 स्टॉकहोम वॉटर प्राइज मळेल छे। तेओ हालमां तरुण भारत संघ नामनुं एनजीओ चलावे छे। 1959 તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો। આયુર્વેદિક ડૉક્ટરની ડિગ્રી સાથે 1985 જયપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી। 28 વર્ષની ઉંમરે સમાજસેવામાં વધારે રસ લેતા અને દુનિયાદારીમાં ઓછો, આથી પત્ની અવારનવાર પિયર ચાલી જતી। આવા જ એક વખતે પત્ની પિયર હતી ત્યારે ઘરનો બધો જ સામાન વેચીને 4 મિત્રો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના નાના કિશોરી ગામે ચાલી ગયા। તેમના મિત્રોનું પણ તેમની જેમ જ સમાજ સેવાનું સ્વપ્ન હતું। કિશોરી ગામમાં કોઈ ઓળખે નહીં, આથી ગામની બહાર મંદિર પાસે તંબુ બાંધીને રહેવા લાગ્યા। ગામના લોકોને ફ્રીમાં દવા આપવા લાગ્યા। થોડા વખતે ગામના લોકોનો વિશ્વાસ જીત્યા પછી ઘર મળ્યું। પછી ધીમે ધીમે ખબર પડી ગામના લોકો ખૂબ બીમાર રહેતા, કેમ કે તેમને પીવા માટે સારું પાણી નહોતું। આથી તેમને થયું કે પાણી એ જ મારી પ્રાથમિકતા રહેશે અને તેમણે ગામના લોકોનો સપોર્ટથી કૂવા રિચાર્જ કરવાનું, તળાવો અને નાના ચેક ડેમ બાંધવાનું શરૂ કર્યું। આને કારણે પાણીની સુવિધા વધતી ગઈ અને ધીમે ધીમે બાજુના ગામો અને એ રીતે ત્યાંના લગભગ 9 જિલ્લાઓના મળીને 1000 ગામોમાં પાણીની સુવિધા થઈ ગઈ। થોડા વર્ષો પછી તેઓ તેમના માતા પિતા અને પત્નીને તેમનું કાર્ય જોવા લઈ આવ્યા। તેઓ તો ગદગદિત થઈ ગયા કે લાખો લોકો તેમના પુત્રને દેવની જેમ પૂજે છે। પછી તો તેમના પત્ની પણ તેમની સાથે જ ગ્રામ સેવામાં જોડાઈ ગયા છે। પાણીની સાથોસાથ તેમણે શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને ચિકિત્સા વગેરે સુવિધાઓ પણ કરવા માંડી। તેમણે અત્યાર સુધીમાં 12 નદીઓ પુનર્જીવિત કરી છે, 10,800 તળાવો અને ચેકડેમ બનાવેલ છે અને 2,50,000 કૂવાઓ રિચાર્જ કરાવેલ છે। તેમનો મુખ્ય લગાવ પાણીની સુવિધાનો રહ્યો છે અને તેમના પ્રયત્નોને લીધે લગભગ 17,00,000 લોકો ખેતી છોડીને શહેર ચાલી ગયેલા, તેઓ પાછા આવીને ખેતી કરે છે। આજુબાજુના ખાણોના ખોદકામ બંધ કરાવ્યા પછી તેમના પર ઘણા હુમલાઓ થયા અને સરકાર તરફથી પણ ઘણી તકલીફ પડી, પરંતુ લાખો લોકોના સપોર્ટને લીધે તેઓ અડીખમ રહ્યા। હમણાં જ કોઈ પત્રકારે તેમને પૂછ્યું, તમે સ્ટુડન્ટ હતા ત્યારથી એક્ટિવ છો, તો ગ્રેટા થનબર્ગ વિશે શું માનો છો? તો રાજેન્દ્ર સિંઘે કહ્યું કે ગ્રેટા થનબર્ગ ઘણું સારું કામ કરી રહી છે, પરંતુ તેને ઘણી બધી પાર્લામેન્ટ, યુનાઇટેડ નેશન્સ અને ઘણા દેશોમાં લેક્ચર આપવા માટે બોલાવે છે, ઘણો સપોર્ટ મળે છે, જ્યારે આપણા દેશમાં અમારું કોઈ જ સાંભળતું નથી। પત્રકારે બીજો પ્રશ્ન પૂછ્યો, તમે યુવાઓને કંઈ સંદેશ આપશો? રાજેન્દ્રસિંહે કહ્યું, આપણે યાદ રાખવું પડશે કે આપણે પંચમહાભૂતથી બનેલ છીએ, આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જલ। દુઃખની વાત છે કે આપણે આ બધું ભૂલી ગયા છીએ। જો આપણે દેશને ફરીથી સોને કી ચીડિયા બનાવવો હશે તો આપણે ફરીથી નર, નારી અને નીલ એટલે કે પાણીને માન આપવું પડશે। આપણે આપણી પરંપરા અને જૂની પદ્ધતિઓ અને નવી ટેકનિક બંનેમાંથી શીખવું પડશે। ખરેખર આવા થોડા બીજા રાજેન્દ્ર સિંઘ આ દેશને મળી જાય તો આપણો પાણીનો પ્રશ્ન ઘણે અંશે હળવો થઈ જાય। જેમણે તેમની યુવાનીથી આખી જિંદગી સમાજસેવાને માટે આપી દીધી, આવા વિરલ વ્યક્તિત્વના સ્વામી વોટરમેન ઓફ ઇન્ડિયાને મારા શત શત પ્રણામ।